ચાલો મિત્રો, ત્યાર પછી હવે આપણે આજે ભણવાના છે સાદો વર્તમાનકાળ એના વાક્યો, બરોબર છે? અને વાક્યો જોતા પહેલા આપણે સૌપ્રથમ એનું બંધારણ કયા પ્રકારનું છે એ જોશે. સાદો વર્તમાનકાળ અંગ્રેજીમાં જેને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખીએ છીએ, શેના તરીકે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, વિડીયો જ્યારે ચાલુ થાય ત્યારે જ વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રીતે, આ તમારા માટે અગત્યનું છે, તમારા ચોપડામાં લખી લેવું. ત્યાર પછી આ એના ઉદાહરણ છે, એ ઉદાહરણ લખવાના રહેશે, બરાબર છે? હવે સાદા વર્તમાનકાળના આપણે ચાર ઉપયોગ જોયા હતા, એ ચારે ચાર ઉપયોગના આપણે અમુક વાક્યો જોશી જેમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ આ બધી ચર્ચા છે એ આપણે કરવાના છીએ. તો સૌ પ્રથમ સાદા વર્તમાનકાળનું વાક્ય હોય અને જો એ પોઝિટિવ હોય, એટલે કે હકારમાં હોય, બરોબર, તો એનું બંધારણ કયા પ્રકારનું હશે? મિત્રો, પેલો લેક્ચર છે કાળનો, એટલા માટે અહીંયા મેં તમને આની જે બંધારણ છે એ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં લખેલું છે. હવે પછીના લેક્ચરમાં માત્ર ને માત્ર હું અંગ્રેજીમાં જ લખીશ. શું કામ કે તમને સમજાવી દીધું છે, આપણે અગાઉ લખાયેલું છે, સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા. પછી વર્બ એટલે શું થશે? ક્રિયાપદ થશે. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. અને અધર વર્ડ્સનો મતલબ શું થશે? અન્ય શબ્દો. તો અહીંયા સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય છે, આ એનું બંધારણ છે કે સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય આપણે લખવું હોય તો પેલા મિત્રો શું આવશે? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટનો મતલબ શું થશે? કર્તા. ત્યાર પછી શું આવશે? ક્રિયાપદ. અને ક્રિયાપદ પછી જો થર્ડ પર્સન સિંગ્યુલર, ગુજરાતીમાં કહીએ તો ત્રીજો પુરુષ એકવચન હોય, મિત્રો શું હોય? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય. ખાસ ધ્યાન રાખજો કે આ એસ કે ઈએસ લાગે, પણ ક્યારે લાગશે? તો કે ટી પી એસ અહીંયા લખેલું છે, એનો મતલબ થશે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એકવચન. હવે પ્રશ્ન એ થશે, ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો આપણે પહેલા જ લેક્ચરમાં મિત્રો તમને સમજાવ્યું છે, બરોબર, સર્વનામની વાત કરી ત્યારે, બરોબર છે? ત્રીજા પુરુષ એકવચન ની અંદર હી, સી અને ઈટ આવશે. ત્રીજા પુરુષ એકવચન માં શું આવે? હી, સી, ઈટ, અથવા તો ગમે તે વ્યક્તિ એકવચન માં હોય, બરોબર છે? વ્યક્તિવાચક નામ હોય, ગમે તે નામ હોય, એકવચન ની હોય, બરોબર છે? એક વચન ની અંદર આવતું હોય એમાં આપણે શું? તો કે એસ કે ઈ એસ લગાડશે. ત્યાર પછી શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, બરોબર છે? અને ત્યાર પછી અધર વર્ડ્સ. અધર વર્ડ્સ એટલે શું આવશે મિત્રો? અન્ય શબ્દ, બરોબર છે? તો આ હકાર વાક્ય રચના છે, એ હકાર વાક્ય રચનાનું મિત્રો માળખું છે, બરોબર છે? એવી જ રીતે નકાર જે વાક્ય રચના છે એનું માળખું આપેલું છે, સબ્જેક્ટ એટલે કર્તા, બરોબર છે? ત્યાર પછી ડોન્ટ અથવા ડઝન્ટ, બરોબર છે? મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ડોન્ટ ની જગ્યાએ તમે ડુ નોટ અથવા તો ડઝ નોટ નો પણ ઉપયોગ કરી શકો છો, પણ ડુ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ડોન્ટ. અને ડઝ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ડઝન્ટ થશે, બરોબર છે? વત્તા શું આવશે? વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. ત્યાર પછી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ, બરોબર છે? મિત્રો યાદ રાખજો કે ડુ નોટ પણ લખી શકો અને ડઝ નોટ પણ લખી શકો, બરોબર છે? તો આજે નકાર જે વાક્ય છે સાદા વર્તમાન કાળના, બરોબર છે, એનું આપણે બંધારણ છે એ બંધારણ જોયું, બરોબર. ખાસ યાદ રાખજો કે આ જે ડુ કે ડઝ વાપરી છે એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. એ શું છે? સહાયકારક ક્રિયાપદ. ક્રિયાપદ ખરા, પણ કેવું? સહાયકારક ક્રિયાપદ એને કહેવાય. ત્યાર પછી આવે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એનો મતલબ થશે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યનું બંધારણ કેવું હોય? મિત્રો તમને ખબર હોય તો સાદા વાક્યો આપણે જે હતા, બરોબર છે, એમાં જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને ક્યાં આગળ લઈ જતા હતા, એટલે પ્રશ્નાર્થ બનતું. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડુ કે ડઝ વાપરી છે, બરોબર છે, એ આગળ આવી જશે, બરોબર છે? ત્યાર પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા. ત્યાર પછી વર્બ. હવે મિત્રો યાદ રાખજો, અહીંયા ક્રિયાપદ નું મૂળ રૂપ આવશે વર્બ, બરોબર છે, એટલે ક્રિયાપદ. અહીંયા ક્રિયાપદ નું શું આવશે? મૂળ રૂપ આવશે. ખાસ યાદ રાખજો, અહીંયા ક્રિયાપદ વર્બ છે એ વર્બ નું મૂળ રૂપ. અહીંયા એસ કે ઈ એસ લાગશે નહીં, બરોબર છે? જો એસ કે ઈ એસ લાગતું હોય તો ડઝ થઈ જશે, બરોબર છે, નકર ડુ રહેશે. હવે ક્યારે? એ ઉદાહરણમાં આપણે આગળ જોવાના છીએ. વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ. ગુજરાતીમાં પણ આપણે લખેલું છે ડુ ડઝ,
વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ ક્રિયાપદ નું મિત્રો અહીંયા શું આવશે મૂળ રૂપ આવશે આ જો અહીંયા ધ્યાન રાખજો એસ કે ઈએસ ક્યારે લગાવવો બરોબર છે તો એના નિયમો છે નિયમોની આપણે એકવાર ટૂંકમાં ચર્ચા કરી લે બરોબર છે કે સાદા વર્તમાન કાળની અંદર જો કર્તા ખાસ ધ્યાન રાખજો કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન અંગ્રેજીમાં કહી તો થર્ડ પર્સન સિંગ્યુલર સાદા વર્તમાન કાળની વાત કરી છે કેની વાત કરી છે સાદા વર્તમાન કાળની સાદા વર્તમાન કાળની અંદર કોણ તો કે કર્તા બરોબર છે કેવા સ્વરૂપમાં હોય તો કે ત્રીજા પુરુષ એકવચનમાં હોય તો ક્રિયાપદને કાં તો એસ અથવા તો શું લાગશે ઈએસ લાગશે અને ઘણી વખત આઈઈએસ પણ લાગે તો એના માટેના ત્રણ નિયમ છે મિત્રો ત્રણ નિયમ આપણે જોવાના છે બરોબર હવે આ નિયમ છે એ તમે જે બહુવચનમાં પાકા કર્યા હતા એના જેવા જ નિયમો છે અહીંયા આપણે એકવાર ટૂંકમાં જોઈ લઈએ બરોબર છે મિત્રો યાદ રાખજો કે આ એસ ઈએસ અથવા તો આઈઈએસ લાગે તો ક્યારે લાગશે તો કે ત્રીજા પુરુષ એકવચનમાં જ લાગે બીજે ક્યાંય લાગશે નહીં ખાસ ધ્યાન રાખજો બરોબર છે એસ ઈએસ કે આઈઈએસ ક્યારે લાગશે તો કે ત્રીજા પુરુષ એકવચનમાં જો કરતા હોય તો અને તો જ લાગવાનું છે બાકી લાગશે નહીં તો ક્યારે લાગશે ક્યારે એસ લગાડવું ક્યારે ઈએસ લગાડવું કે ક્યારે આઈઈએસ લગાડવું એના માટેના નિયમો છે એ આપણે જોઈ તો મિત્રો એની અંદર પહેલો નિયમ આપણે અહીંયા લખેલો છે કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદના મૂળ રૂપને શું લાગે છે એસ સામાન્ય રીતે એસ લાગતો હોય છે ઉદાહરણ તરીકે હું તમને અહીંયા એક ક્રિયાપદ આપું પ્લે તો પ્લે હોય અને ત્રીજો પુરુષ એકવચન હોય તો પ્લે નું શું થઈ જશે પી એલ એ વાય એસ પ્લે થઈ જશે ક્યારે તો કે ત્રીજા પુરુષ એકવચનમાં બરોબર છે એવી રીતે માની લો કે રાઈટ હોય રાઈટ તો શું થઈ જશે રાઇટ્સ રાઈટ હોય તો શું થઈ જશે રાઈટ થઈ જશે તો ખાસ યાદ રાખજો કે ત્રીજા પુરુષ એકવચન ની અંદર સામાન્ય રીતે ક્રિયાપદ ને શું લાગતું હોય છે તો કે એસ લાગતું હોય છે ક્રિયાપદ ને સામાન્ય રીતે શું લાગે છે તો કે એસ છે ઈ એસ લાગતું હોય છે હવે જો ક્રિયાપદ છે ઈ ક્રિયાપદ ના મૂળ રૂપ બરોબર છે એના છેડે ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ક્રિયાપદના મૂળ રૂપને ઈએસ પ્રત્યે લગાડો બરોબર છે જો ક્રિયાપદના મૂળ રૂપના છેડે શું હોય તો કે કાં તો ડબલ એસ આવતું હોય એસ એચ આવતું હોય સી એચ આવતું હોય એક્સ આવતું હોય કે ઓ આવતું હોય તો ક્રિયાપદના મૂળ રૂપને મિત્રો શું લગાડવાનું છે ઈએસ પ્રત્યે લગાડવાનું છે તો અહીંયા હું તમને ઉદાહરણ આપું કે ગો ગો એટલે જવું મિત્રો આ ક્રિયાપદ છે બરોબર છે હવે જો અહીંયા ક્રિયાપદના અંતે શું આવે છે ઓ આવે છે તો આ ગો છે એમાં આપણે માત્ર એસ લગાડશી નહીં માત્ર એસ લગાડશી નહીં પણ એસ ની જગ્યા આવી રીતે લખવાની જગ્યાએ આપણે શું લખશી તો કે જી ઓ ઈ એસ આવી રીતે થશે ગોસ બરોબર છે તો ખાસ કરી અને યાદ રાખજો કે જ્યારે ક્રિયાપદના અંતે કાં તો શું આવતું હોય તો કે ડબલ એસ અથવા તો શું એસ એચ અથવા તો શું તો કે સી એચ અથવા એક્સ અથવા ઓ આવતું હોય બરોબર છે તો આપણે એસ ની જગ્યાએ શું લગાડવાનું તો કે ઈએસ લગાડવાનું રહેશે બરોબર છે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આ નિયમ લાગુ પડશે બાકી ક્રિયાપદ એમને મૂળ જ રહેશે જે હોય બરોબર છે દાખલા તરીકે હું આઈ ની વાત કરું કે હું આવી રીતે લખું કે હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ મિત્રો અહીંયા પ્લે નું પ્લેઝ નો થયું શું કારણ તો કે આઈ છે આઈ એટલે શું થશે તો કે પ્રથમ પુરુષ એકવચન થયું બરોબર આ એસ કે ઈએસ કે આઈઈએસ આ બધા નિયમો ક્યારે લાગુ પડે તો કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ બરોબર છે અહીંયા હું ની જગ્યાએ જો હી હોત તો શું થાત પ્લેઝ થઈ જાય બરોબર છે તો ખાસ ધ્યાન રાખજો હાલો નિયમ બીજો જોયો હવે ત્રીજા નિયમ ની અંદર શું કહે છે તો કે ક્રિયાપદના મૂળ રૂપના છેડે શું હોય મિત્રો વાય હોય ક્રિયાપદ હોય એના મૂળ રૂપના છેડે શું હોય વાય હોય અને વાય ની પૂર્વે ખાસ કરીને યાદ રાખજો વ્યંજન હોય બહુવચનમાં આપણે આ નિયમ લખાયો હતો
બરાબર છે કે વાય ની પૂર્વે શું હોય વ્યંજન હોય વ્યંજન એટલે શું તો કે સ્વર એ ઈ આઈ ઓ યુ એને સ્વર કહેવાય આ સિવાયના બધાય છે ઈ શું છે વ્યંજન છે બરાબર તો વાય ની પૂર્વે વ્યંજન હોય તો વાય નો આપણે આઈ કરશી અને પછી ઈ એસ લગાડશી અથવા તો એમ પણ કહી શકાય કે વાય ને દૂર કરી અને આઈ ઈ એસ લગાડવું વાય ને દૂર કરી એને શું કરવાનું આઈ ઈ એસ આપણે લગાડશી તો હવે આજે સાદા વર્તમાનકાળ છે ઈ સાદા વર્તમાનકાળના જે ઉપયોગ આવે છે બરાબર છે ઈ ઉપયોગની જો આપણે ચર્ચા કરી તો એની અંદર મિત્રો મેં તમને લગભગ કેટલા તો કે ચારક ઉપયોગ લખાવ્યા હતા કે જે આપણે અત્યારે બરાબર છે બેઝિકના લેક્ચરની અંદર ભણી શકીએ બરાબર તો એમાં પહેલો ઉપયોગ હતો હેબિચ્યુઅલ એક્શન્સ મતલબ ટેવ દર્શાવતી ક્રિયાઓ બરાબર છે ટેવ દર્શાવતી ક્રિયાઓ જે છે બરાબર એના વાક્યો આપણે લખવા હોય તો એ હંમેશા સાદા વર્તમાનકાળમાં જ લખાય કેમાં લખાય સાદા વર્તમાનકાળ હવે કોઈ પણ વાક્ય સાદા વર્તમાનકાળનું છે એ ક્યારે નક્કી થાય તો કે ઘણી વખત કાળ સૂચક અમુક શબ્દ ઓલવેઝ છે ડેઈલી છે સમટાઈમ્સ છે ઓફન છે આવા મેં તમને કાળ સૂચક શબ્દો પણ લખાવેલા કે જેનો ઉપયોગ તમારે ક્રિયાપદ વાળી જે ખાલી જગ્યાઓ છે બરાબર છે વર્ક ફોર્મ વાળી ખાલી જગ્યાઓ એની અંદર એનો ઉપયોગ આવશે બરાબર છે અત્યારે આ અમુક ત્રણ ત્રણ મેં ઉદાહરણ લીધા છે બરાબર એ જ ત્રણ વાક્યો છે હેબિચ્યુઅલ એક્શન ના ટેવ દર્શાવતા ત્રણ વાક્યો હકારમાં એને ત્રણ વાક્યોનું નકાર અને એને ત્રણ વાક્યોનો આપણે પ્રશ્નાર્થ છે કરવાના છીએ બરાબર છે ત્યાર પછી આનો જે બીજો ઉપયોગ છે એ જોઈશું મિત્રો બરાબર છે તો પેલા આપણે હકારના ત્રણ વાક્યો છે એ ત્રણ વાક્યો હું આપણે અંગ્રેજી કરી જો ગુજરાતીમાં પહેલું વાક્ય છે હું દરરોજ કાગળ લખું છું તો મિત્રો આ કાગળ લખવાની લેટર લખવાની જે ક્રિયા છે એ રોજ થાય છે બરાબર છે તો આ એક પ્રકારની ટેવ સૂચવે છે તેને રોજ કાગળ લખવાની શું છે ટેવ છે એના મિત્રને જેને લખતો હોય બરાબર છે એવી જ રીતે બીજું વાક્ય છે તે દરરોજ ચા પીવે છે તો ચા પીવાની ક્રિયા પણ શું સૂચવે છે તો કે એની ટેવ સૂચવે શું સૂચવે છે તો કે એની ટેવ એવી જ રીતે નીતિન સવારે વહેલો ઉઠે છે તો આ વહેલો ઉઠવાની અથવા તો મોડા સુવાની કે મોડા ઉઠવાની આ બધું એનું શું સૂચવે છે ટેવ સૂચવે છે તો આ ટેવ દર્શાવતા જે વાક્યો છે એ હંમેશા મિત્રો કેમાં લખાય સાદા વર્તમાન કાળમાં જ લખાય શેની અંદર લખાશે સાદા વર્તમાન કાળ ની અંદર હવે આ વાક્યનું આપણે અત્યારે અંગ્રેજી કરીએ છીએ અહીંયા ધ્યાન રાખજો હું દરરોજ કાગળ લખું છું હવે આ હકારના ત્રણે ત્રણ વાક્યો છે એટલે હકારનું આપણે માળખું જોવાનું છે બરાબર છે તો સાદા વર્તમાન કાળમાં લખવું હોય તો પહેલા શું આવે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે મિત્રો શું થશે કર્તા તો અહીંયા કર્તા જોવો જોઈએ આ વાક્યમાં કોણ છે તો કે હું તો આપણે અહીંયા લખશી આઈ અહીંયા હું લખીશ ત્યાર પછી શું આવશે તો કે ક્રિયાપદ આવશે શું આવશે ક્રિયાપદ હવે દરરોજ કાગળ લખું છું તો અહીંયા ધ્યાન રાખજો આ લખું છું આ જે છે ને એ ક્રિયાપદ છે બરાબર છે તો લખવાને અંગ્રેજીમાં મિત્રો શું કહેવાય રાઈટ બરાબર છે તો આપણે અહીંયા લખશી રાઈટ આઈ રાઈટ બરાબર છે આઈ રાઈટ હવે અહીંયા ધ્યાન રાખજો કે હું દરરોજ કાગળ લખું છું આઈ રાઈટ હવે ત્રીજો પુરુષ એકવચન હોય ટી પી એસ થર્ડ પર્સન સિંગ્યુલર તો જ એસ કે એસ લાગે જો આઈ ને ત્રીજો પુરુષ એકવચન કહેવાય તો કે ના ત્રીજા પુરુષ એકવચનમાં શું આવે હી સી ને ઈટ આવશે બરોબર છે તો અહીંયા ધ્યાન રાખજો કે હવે એસ કે એસ આની અંદર લાગે નહીં ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે શું થશે કર્મ કર્મ તો કર્મ અહીંયા શું છે તો કે શું લખે છે તો કે કાગળ લખે છે તો આપણે અહીં લખશી આઈ રાઈટ અ લેટર મતલબ હું દરરોજ એક કાગળ લખું છું મિત્રો અહીંયા કાગળો નથી જો કાગળો હોત તો આપણે લેટર્સ કરના બરોબર છે આઈ રાઇટ અ લેટર એવરી ડે તો હું દરરોજ કાગળ લખું છું આ હકારમાં આપણે વાક્ય બનાવી નાખ્યું અંગ્રેજી કરી નાખ્યું ત્યાર પછી એવી જ રીતે તે દરરોજ ચા પીવી છે હવે તે છે એટલે કાં હી હોય કાં સી હોય આપણે હી લઈ અને આ વાક્ય છે ઈ બનાવી બરોબર છે પુરુષ છે એવું સમજી લે બરોબર છે તો અહીંયા લખી નાખીશ હું હી બરોબર છે હવે પીવા માટે નું અંગ્રેજી શું થશે મિત્રો ડ્રિંક થશે શું થશે ડ્રિંક ડી આર આઈ એન કે
ड्रिंक એટલે શું થશે પીવું બરાબર છે હવે ત્રીજો પુરુષ એકવચન હોય તો બધે ખબર છે ક્રિયાપદને શું લાગશે SKES લાગશે તો ડ્રિંક છે બરાબર છે તો આને જનરલી શું લાગશે S લાગશે તો ડ્રિંક્સ લાગશે આપણે હી ડ્રિંક્સ ટી જાણવા અંગ્રેજીમાં શું કહેવાય ટી કહેવાય હી ડ્રિંક્સ ટી ડેઈલી ડેઈલી તે દરરોજ શું પીવે છે તો કે ચા પીવે છે હી ડ્રિંક્સ ટી ડેઈલી એટલે કે તે દરરોજ ચા પીવે છે ડેઈલી ની જગ્યાએ મિત્રો તમે એવરીડે પણ લખી શકો શું લખી શકો એવરીડે બરાબર છે દરરોજ સવારે હોય તો એવરી મોર્નિંગ તમે લખી શકો બરાબર છે તો આવા ફેરફાર ની અંદર આવી શકે એવી જ રીતે નીતિન સવારે વહેલો ઉઠે છે તો આ ત્રીજો પુરુષ એકવચન છે તો આપણે અહીં લખી કે નીતિન આ કરતા હવે વહેલું ઉઠવું બરાબર છે તો ઉઠવા માટે આપણે લખી ગેટ અપ એટલે થાય ઉઠવું અને ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે શું લખી ગેટ્સ અપ અર્લી બરાબર છે નીતિન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ મોર્નિંગ એટલે હશે સવાર નીતિન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એટલે કે નીતિન સવારે વહેલો ઉઠે છે મિત્રો હવે અહીંયા ધ્યાન રાખજો હવે આ ત્રણે ત્રણ વાક્યો છે એ ત્રણે ત્રણ વાક્યોને આપણે કેમાં લખવાના છે નકારમાં લખવાના છે કેમાં લખવાના છે નકારમાં તો ત્રણે ત્રણ વાક્યને નકારમાં લખો તો નકાર માટે પણ આપણી પાસે છે એ એનું માળખું છે પેલા શું આવશે તો કે કરતા ત્યાર પછી ડુ નોટ અથવા તો ડઝ નોટ એનું ટૂંકું રૂપ પણ વાપરી શકો તમે ડોન્ટ અથવા ડઝન્ટ આપણે ડોન્ટ ને ડઝન્ટ નો જ ઉપયોગ કરશી મિત્રો સામાન્ય રીતે ડોન્ટ લાગતું હોય છે પણ જો ક્રિયાપદને એસ કે ઈએસ લાગેલું હોય તો આપણે ડઝન્ટ લગાવીશું શું લગાવીશું ડઝન્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે ક્રિયાપદનું શું થઈ જશે મૂળ રૂપ શું કામ કે એસ કે ઈએસ એ અહીંયા લાગી ગયું છે બરાબર છે અને ત્યાર પછી કર્મ અને શું આવશે અન્ય શબ્દ તો જો આ પહેલું જ વાક્ય છે હું દરરોજ કાગળ લખું છું આઈ રાઇટ અ લેટર એવરી ડે હવે આનું નકાર આપણે કરવું હોય તો હું દરરોજ કાગળ લખતો નથી તો અહીંયા આવશે આઈ ડુ નોટ અથવા આઈ ડોન્ટ રાઇટ અ લેટર એવરી ડે બરોબર છે એટલે કે હું દરરોજ એક કાગળ લખતો નથી બરોબર આઈ ડોન્ટ રાઇટ અ લેટર એવરી ડે બરોબર છે ત્યાર પછી તે દરરોજ ચા પીતો નથી તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો અહીંયા રાઇટ છે એમાં આ શું હતું તો કે પ્રથમ પુરુષ એકવચન હતું મતલબ અહીંયા ડોન્ટ લાગ્યું હવે ત્રીજો પુરુષ એકવચન આવે છે તો ડોન્ટ લાગશે નહીં પણ શું લાગશે ડઝન્ટ લાગશે તો આપણે અહીંયા લખી કે હી doesn't પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે મિત્રો હવે નકારમાં તમે પછી એવું નો કહેતા સાહેબે કીધું તું કે એસ કે ઈએસ લાગે અને નહીં લાગે શું કામ કે ઈ જે ઈએસ છે એ અહીંયા લાગી ગયું છે બરાબર છે ડુ નોટ નું ડઝ નોટ થઈ ગયું છે બરાબર છે હી ડઝન્ટ રાઈટ એમ નેમ રહેશે રાઈટ બરાબર છે તે ચા પીતો નથી આપણે એનું કરવાનું છે બરાબર છે તો એનું આપણે કરવું હોય તે દરરોજ ચા પીતો નથી તો હી ડઝન્ટ ડ્રિંક મૂળ રૂપ લક્ષી ડ્રિંક્સ અહીંયા જેમ થઈ ગયું બરોબર છે એવી રીતે અહીંયા શું આવશે ડ્રિંક મૂળ રૂપ શું કામ તો કે એચ કે એસ આને લાગી ગયો છે બરોબર છે હી ડઝન્ટ ડ્રિંક ટી ડેઈલી તે દરરોજ ચા પીતો નથી આ દરરોજ માં ડેઈલી જગ્યાએ તમે એવરીડે પણ લખી શકો ત્યાર પછી એવી જ રીતે નીતિન સવારે વહેલો ઉઠતો નથી તો આપણે અહીંયા લખશી નીતિન હવે ત્રીજો પુરુષ એક વચન છે અહીંયા એસ કે એસ લાગેલો છે તો ડઝન્ટ ગેટ અપ
જો મિત્રો ગેટ્સ અપ હતું એનું શું થઈ ગયું ગેટ અપ થઈ ગયું ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ બરોબર છે અત્યાર પછી એવી જ રીતે હવે પ્રશ્નાર્થ વાક્ય આપણે લેશું બરોબર આ ત્રણે ત્રણ આપણે શું જોયા નકાર જોયા હવે પ્રશ્નાર્થ વાક્ય કે શું હું દરરોજ કાગળ લખું છું બરોબર છે તો આ જ વાક્ય છે એની અંદર મિત્રો સહાયકારક ક્રિયાપદ છે ક્યાં મૂકી દેશી આગળ મૂકી દેશી તો આપણે લખશી કે ડુ આઈ રાઈટ અ લેટર લેટર એવરી ડે ડુ આઈ રાઈટ અ લેટર એવરી ડે બરોબર છે એટલે શું હું રોજ એક પત્ર લખું છું બરોબર છે તો આ એવો કંઈક એનો અર્થ થશે બરોબર ત્રીજો પુરુષ એકવચન હોત તો ડુ ની જગ્યાએ મિત્રો આગળ શું આવત ડઝ આવત બરોબર છે ચાલો હવે શું તે દરરોજ ચા પીવે છે બરોબર છે તો અહીંયા જો ત્રીજો પુરુષ એકવચન છે આનો પ્રશ્નાર્થ બનાવું છે તો શું થઈ જશે બરોબર છે ડઝ થઈ જશે હવે ડુ લાગશે નહીં ત્રીજા પુરુષ એકવચન માં શું લાગે ડુ ની જગ્યાએ ડઝ લાગશે શું કારણ કે ત્રીજા પુરુષ એકવચન ની અંદર એસ કે ઈ એસ લાગે છે બરોબર તો એસ કે ઈ એસ ઈ હવે ક્યાં લાગશે પ્રશ્નાર્થ વાક્ય ની અંદર અહીંયા લાગશે સામાન્ય હોય બરોબર છે કરતા તો એની અંદર શું લાગશે ડુ જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો શું આવશે ડઝ તો હવે અહીંયા આપણે લખશી કે ડઝ પછી કરતા હી પછી ક્રિયાપદ નું મૂળ રૂપ આવશે ડ્રિંક ટી ડેઈલી પછી પ્રશ્નાર્થ ચિહ્ન બરોબર છે તો શું તે દરરોજ ચા પીવે છે બરોબર છે તો એનું અંગ્રેજી મિત્રો શું થશે ડઝ હી ડ્રિંક ટી ડેઈલી બરોબર છે શું નીતિન સવારે વહેલો ઉઠે છે પ્રશ્નો આવો કંઈક પૂછે છે તો અહીંયા ક્રિયાપદ ને એસ કે ઈ એસ લાગે છે બરોબર છે એટલા માટે આપણે શું કરશું ડઝ નીતિન ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ આનો મતલબ થશે કે શું નીતિન સવારે વહેલો ઉઠે છે તો કે આ પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો આ ત્રણ હકારમાં જોયા ત્રણ આપણે નકારમાં જોયા અને એવી જ રીતે ત્રણ પ્રશ્નાર્થના વાક્ય જોયા પણ આ વાક્યો છે એ સાદા વર્તમાનકાળનો કયો ઉપયોગ સૂચવે છે તો કે ટેવ દર્શાવતી ક્રિયા કઈ ક્રિયા ટેવ દર્શાવ બરોબર છે હવે આપણે આનો બીજો ઉપયોગ છે બીજો ઉપયોગ જોવાના છીએ ચાલો ત્યાર પછી યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય હવે ત્યાર પછીનો સાદા વર્તમાનકાળનો બીજો ઉપયોગ છે મિત્રો સનાતન સત્ય વાત કોઈ કોઈ પણ બરોબર છે અંગ્રેજીમાં લખ્યું હોય તો હંમેશા સાદા વર્તમાનકાળના ફોર્મેટમાં જ આપણે લખીશું બરોબર તો એના આપણે ઉદાહરણ છે જોવાના છે હકાર નકાર અને પ્રશ્ન બરોબર છે ત્રણ ત્રણ આપણે ઉદાહરણ લીધા છે અહીંયા ધ્યાન રાખજો યુનિવર્સલ ટ્રુથના તો એમાં પહેલું વાક્ય છે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ઉગવાની ક્રિયા સૂર્ય કરે છે એટલે કરતા થયું ત્રીજા પુરુષ એકવચનમાં છે તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ બરાબર છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એનો મતલબ સૂર્ય પૂર્વમાં ઉગે છે મિત્રો રાઇઝ એટલે ઉગવું આમાં એસ લાગેલો છે ત્રીજા પુરુષ એકવચનમાં આપણે કહી શકીએ અને ઇન ધ ઈસ્ટ એટલે થશે પૂર્વ યાદ રાખજો બરોબર છે ચાર દિશાના નામ તમને આવડવા જોઈએ એવી જ રીતે નોર્થ એટલે ઉત્તર ત્યાર પછી સાઉથ એટલે દક્ષિણ ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ બરોબર છે ત્યાર પછી ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે તો અહીંયા હું લખીશ કે ધ મૂન શાઇન્સ
અને એક વચન માં છે એટલે સાઇન નું આપણે સાયન્સ કરી નાખ્યું. સાયન્સ મતલબ ચમકવું, પ્રકાશવું, બરોબર છે. ધ મૂન સાયન્સ ઇન ધ સ્કાય. ક્યારે પ્રકાશે છે? તો કે રાત્રે, તો એટ નાઇટ. તો મિત્રો આ એક સનાતન સત્ય વાત થઈ કે ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે. ધ મૂન સાયન્સ ઇન ધ સ્કાય એટ નાઇટ. ત્યાર પછી મરઘી ઈંડા મૂકે છે. આ કોણ એક વચનમાં છે? તો આપણે અહીં લખશી એ હેન, અગર આર્ટિકલ લખશી હેન લેસ એક્સ એક્સ ઈ ડબલ જી એસ મરઘી, બરાબર છે. આ શું? તો કે ઈંડા મૂકે છે. તો અ હેન લેસ, બરાબર છે. એસ કે એસ લાગે, અહીંયા આપણે એસ લગાડેલું છે, બરાબર. કેટલા ઈ કે છે? વાય છે. તો આઈ ઈ એસ નો લાગે, નો લાગે. શું? કારણ કે વાય ની પૂર્વે અહીંયા મિત્રો શું છે? સ્વર છે. આઈ ઈ એસ ક્યારે લાગશે? તો કે વ્યંજન હોય તો જ, બરાબર છે. તો એ હેન લેસ એક્સ, બરાબર છે. હલો આ કેવા? તો કે હકારના વાક્યથી. હવે આને નાને નકારમાં બનાવો. નકારમાં પાસે હાચા હોવા જોઈએ, સનાતન સત્ય વાત હોવી જોઈએ. તો એની અંદર થોડા ઘણા ફેરફાર કરેલા. હું એમ કહું સૂર્ય પૂર્વમાં ઉગતો નથી તો એ સનાતન સત્ય વાત ન થાય, એ ખોટી વાત થાય, બરોબર છે. તો મારે સનાતન સત્ય વાત બનાવી હોય તો હું એમ લખીશ કે સૂર્ય ઉત્તરમાં ઉગતો નથી. સૂર્ય ક્યાં ઉગતો નથી? ઉત્તરમાં ઉગતો નથી તો એ સાચી વાત થાય, સનાતન સત્ય વાત છે. તો હવે એનું અંગ્રેજી કરવું હોય નકારના સંદર્ભમાં તો હું અહીં લખીશ ધ સન doesn't rise. જો મિત્રો rises નું શું થઈ ગયું? અહીંયા rise થઈ ગયું, બરાબર છે. The sun doesn't rise અથવા તો does not rise in the north. North એટલે મિત્રો યાદ રાખજો ઉત્તર. North એટલે શું થશે? ઉત્તર. એટલે કે સૂર્ય છે એ ઉત્તરમાં ઉગતો નથી, સનાતન સત્ય વાત છે, બરોબર છે. એકવચનમાં છે એટલે ડઝન્ટ, નકર ડોન્ટ લગાડતા આપણે, બરોબર છે. હાલો એવી જ રીતે હવે અહીંયા ધ્યાન રાખજો, ચંદ્ર આકાશમાં દિવસે પ્રકાશતો નથી, બરોબર. તો આ જ પ્રમાણે આપણે લખશી ધ મૂન ડઝન્ટ સાઇન in the sky. The moon doesn't shine in the sky. ક્યારે? તો કે દિવસે at daytime, બરોબર છે. એટલે દિવસના સમય દરમિયાન અથવા તો દિવસે. ખાલી મિત્રો અહીંયા આપણે ડે નહીં લખી, શું લખશી? ડે ટાઈમ, એટલે દિવસના સમય દરમિયાન, બરોબર છે. તો મોર્નિંગ એને લખી, મોર્નિંગ એટલે શું થશે? સવાર. ત્યાર પછી એવી જ રીતે આફ્ટરનૂન લખશે તો બપોર થશે. ઇવનિંગ એટલે સાંજ થશે. આપણે દિવસ, દિવસની વાત કરવી હોય તો ખાલી ડે નહીં લખી, ડે ટાઈમ લખશે, બરોબર છે. તો શું કહે છે? ધ મૂન ડઝન્ટ શાઇન ઇન ધ સ્કાય એટ ડે ટાઈમ, એટલે કે દિવસના સમય દરમિયાન, બરોબર છે. ચંદ્ર છે એ પ્રકાશતો નથી. એવી જ રીતે કૂતરો ઈંડા મૂકતો નથી. તો આ સનાતન સત્ય વાત છે કે બચ્ચાને જન્મ આપે છે. તો અહીંયા આપણે લખશી કે અડોગ, બરાબર છે, ડઝન્ટ લે, બરાબર. લે જતું હોય એની જગ્યાએ શું થઈ ગયું? લે એક્સ, બરોબર છે. એટલે એનો મતલબ થશે કૂતરો ઈંડા મૂકતો નથી, બરોબર છે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ડઝન્ટ ની જગ્યાએ તમે ડઝ નોટ પણ લખી શકો, બે જગ્યાએ, બરોબર છે. હવે પ્રશ્નાર્થ વાક્યની વાત આવે છે કે શું સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો મિત્રો અહીંયા જે એસ કે એસ લાગે છે તો આગળ જે ક્રિયાપદ આવશે એ ક્રિયાપદ શું આવશે? ડઝ આવશે. શું આવશે? ડઝ. પછી આખે આખું વાક્ય એમને પણ એસ કે એસ વગરનું, બરોબર. ક્રિયાપદ પછી મૂળ રૂપ મૂકવાનું રહેશે. તો આપણે અહીં લખશી, હવે અહીંયા એસ કે એસ આની અંદર લાગે,
બરોબર છે આ વાક્યમાં લાગે છે તો ડુ નહીં લગાડી આપણે શું લગાડશી ડસ પછી આ આખ્યાનું વાક્ય એમને જ રહેશે કોણ આ એસ જે છે ને એ આપણે અહીંયા લગાડી દીધો છે તો આખ્યાનું વાક્ય એમને મૂળભૂત સ્વરૂપમાં એમને જ રાખશી ડસ ધ સન ક્રિયાપદમાં ફેરફાર થઈ ગયો અહીંયા રાઇઝિસ હતું અહીંયા શું થઈ જશે રાઇઝ Does the sun rise in the east? અને આ આવશે પ્રશ્ન છે એવી જ રીતે શું મરઘી ઈંડા મૂકે છે હવે એનું અંગ્રેજી આપણે કરવું હોય પ્રશ્નાર્થનું બરોબર છે તો અહીંયા એસ ક્રિએસ લાગે છે તો આગળ શું આવશે ડઝ તો આપણે અહીં લખશું ડઝ ડઝ અ હેન્ડ પ્રશ્ન પૂછે છે તો ક્રિયાપદ ક્યાં આવી ગયું સહાયકારક ક્રિયાપદ આગળ આવી ગયું એવી જ રીતે ચંદ્રની વાત છે કે શું ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે તો આપણે અહીં લખશી આ જ વાક્યો બરોબર ડઝ ધ મૂન ડઝ આકાશમાં રાત્રે પ્રકાશે છે તો આખું વાક્ય મિત્રો આ જ છે ધ મૂન શાઇન્સ ઇન ધ સ્કાય એટ નાઈટ ધ મૂન શાઇન્સ નું શું થઈ ગયું શાઇન થઈ ગયું ઇન ધ સ્કાય એટ નાઈટ પણ આ એસ કે એસ જે આપણે કાઢી નાખ્યું અહીંયા મૂળ રૂપ મૂક્યું ઈ એસ કે એસ ક્યાં ગયો તો કે અહીંયા જે ડુ લાગતું એની જગ્યાએ શું થઈ જશે ડઝ લાગશે આવું મિત્રો ક્યારે ડઝ થઈ જશે ડુ નું તો કે ત્રીજા પુરુષ એકવચન માં થશે તો આ આપણે સનાતન સત્યના હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જોઈએ બરોબર છે આવી જ રીતે છે એ હવે આપણે મેથેમેટિકલ અને સાયન્ટિફિક જે રૂલ્સ છે બરોબર અને રૂટીન થતી જે ક્રિયા છે રોજે રોજ થતી બરોબર રિપીટેડ એક્શન છે એ બેયના આપણા સાથે વાક્ય લઈ લઈ બરોબર છે ચાલો મિત્રો ત્યાર પછી આપણે છેલ્લો મુદ્દો છે એ જોઈ નાખીએ રિપીટેડ એક્શન સાયન્ટિફિક અથવા તો મેથેમેટિકલ રૂલ હોય ત્યારે પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ તો એના કેટલાક વાક્ય છે એ આપણે ઝડપથી જોઈ લઈએ પછી લેક્ચર ખૂબ લાંબો થઈ જશે એના કરતા જો આટલા વાક્ય છે એ આપણે જોઈ નાખ્યા એટલે તમામ પ્રકારના ઉદાહરણ મિત્રો આવી ગયા છે હું દરરોજ સ્કૂલે જાઉં છું રિપીટેડ એક્શન બરોબર છે તો આપણે અહીં લખશી કે આઈ હવે એમાં એસ કે એસ નહીં લાગે એટલે આઈ ગો ટુ School every day. I go to school every day. એટલે કે હું દરરોજ સ્કૂલે જાઉં છું બરોબર I go to school every day. મિત્રો અહીંયા S K S નથી લખ્યું એની પાછળનું કારણ શું છે પ્રથમ પુરુષ એકવચન છે એવી જ રીતે હું દરરોજ સ્કૂલે જતો નથી તો અહીંયા ડોન્ટ આપણે મૂકી દેશી અથવા તો ડુ નોટ કરશી તો આપણે અહીં લખશી કે I Don't go to school every day. એટલે કે હું દરરોજ સ્કૂલે જતો નથી એવી જ રીતે શું હું દરરોજ સ્કૂલે જાઉં છું તો આ જે ડુ છે બરોબર જે ક્યાં આવી જશે આગળ આવી જશે તો આપણે અહીં લખશે કે ડુ આઈ Go to school every day. Do I go to school every day? બરાબર છે do જે ક્રિયાપદ છે એ ક્યાં આવતું રહ્યું આગળ આવતું રહેશે સહાયકારક ક્રિયાપદ પછીનું વાક્ય જેમ હતું એમને આખું મૂકી દેશે જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોત બરાબર અને અહીંયા ગોઝ હોત તો આ એસ કે એસ આને લાગી જતા અહીંયા ડસ થઈ જાય અને ત્રીજા પુરુષ એકવચનમાં જેવું પણ આ
પ્રથમ પુરુષે પચનમાં છે એટલે કોઈ પ્રશ્ન નથી. ત્યાર પછી મૂત્રપિંડ રુધિરને ગાળે છે, અંગ્રેજીમાં આને કિડની કહેવાય. શુદ્ધ કરવું, બરોબર છે. હવે આ એકવચન માં છે, બરોબર છે, એટલે આપણે અહીંયા લખશી કે પ્યુરિફાઈસ. બરોબર છે. હવે જો મિત્રો વાય એની પૂર્વે વ્યંજન છે તો વાય નો મેં શું કરી નાખ્યો, આઈ, અને પછી શું લગાડ્યું, યસ. કિડની પ્યુરિફાઈઝ બ્લડ. કિડની પ્યુરિફાઈઝ બ્લડ, બરોબર છે. તો આ વાક્ય છે એવી રીતે મગજ રુધિરને ગાળતું નથી, તો આપણે અહીં લખશી કે બ્રેઇન doesn't purify blood. બરોબર છે. brain doesn't purify blood એટલે કે મગજ છે એ રુધિરને ગાળતું નથી અથવા તો રુધિરને શુદ્ધ કરતું નથી. ત્યાર પછી આનો પ્રશ્ન જ બનાવશે એટલે ડુ કેડર, જેમાં એસ કે એસ લાગે છે તો આપણે આગળ મૂકશી, તો અહીંયા ડઝ મૂકશી, ડઝ, બરોબર છે. ત્યાર પછી કિડની, હવે એ સામે લાગી ગયો છે એટલે આપણે અહીંયા મૂકશી પ્યુરિફાય બ્લડ, બરોબર છે. ડઝ કિડની પ્યુરિફાય બ્લડ, તો અહીંયા આ વાક્ય છે એ પ્રશ્નાર્થનું વાક્ય બની ગયું. શું કામ, તો કે ડુકે ડઝ ક્યાં લાગે છે, આગળ લાગે. ત્યાર પછી એક અને એક બે થા, ગાણિતિક સિદ્ધાંત છે, બરોબર છે. એક અને એક કેટલા થશે, બે થશે. તો આપણે અહીંયા લખશી કે વન એન્ડ વન મેક્સ ટુ, બરોબર છે. એસ કે એસ લાગશે, ગાણિતિક સિદ્ધાંત છે, સાદા વર્તમાન કાળમાં જ લખાય, બરોબર. વન એન્ડ વન મેક્સ ટુ એટલે કે એક અને એક કેટલા થશે, બે થાય. એવી જ રીતે હું દર રવિવારે ક્રિકેટ રમું છું તો રિપીટેડ એક્શન થઈ દર રવિવારે થતી અથવા તો દર રવિવારે ન થતી ક્રિયા, બરોબર. તો સાદા વર્તમાન કાળમાં લખશે તો આપણે લખશી કે આઈ પ્લે ક્રિકેટ દર રવિવારે એટલે એવરી સન્ડે, બરોબર છે. એવરી સન્ડે આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે એટલે દર રવિવારે હું ક્રિકેટ રમું છું. અને એવી જ રીતે હું દર રવિવારે ક્રિકેટ રમતો નથી તો આઈ ડોન્ટ પ્લે, આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ એવરી સન્ડે, બરોબર છે. તો મિત્રો આ રિપીટેડ એક્શન સાયન્ટિફિક અને મેથેમેટિકલ લો અથવા તો રૂલ, બરોબર છે, એના આપણે આ વાક્યો છે એ વાક્યો જોયા. તો આવા વાક્ય છે એ આપણે વાક્યો અને એને રિલેટેડ ખાલી જગ્યા છે એ હું તમને હોમવર્કમાં આપીશ. એમાં જે પહેલા આપીશ, બરોબર છે, એ 6-12 ધોરણના બધા જ વ્યક્તિઓને લાગુ પડશે. અને ત્યાર પછી એની અંદર બીજા પાર્ટની અંદર આપીશ એ માત્ર ને માત્ર, બરોબર છે, 10, 11 અને 12 ધોરણ વાળાને લાગુ પડશે, બરોબર છે. એટલે ખાસ કરી અને તમારે આટલી વસ્તુ બુકની અંદર લખી લેવી, એક એક ઉદાહરણ પણ લખી લેવા, બરોબર છે. અને ખાસ કરી અને આ એનું માળખું છે, પોઝિટિવનું, નેગેટિવનું અને ઇન્ટ્રોગેટિવ, હકાર નકાર અને પ્રશ્નાર્થનું માળખું પાકું કરવું, બરોબર છે. ત્યાર પછીના લેક્ચરની અંદર હવે આપણે નવો પાઠ જોઈશું.